फ्रेंड्स, મારું નામ ડોક્ટર સ્વપ્નિલ શાહ છે. હું લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદની અંદર વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. થોડા દિવસ પહેલાં આપણે જે રીતે વાત થયેલી હતી એમ કે કોરોનાની અંદર કદાચ હવે જગ્યા થવા માંડેલી છે હોસ્પિટલોની અંદર, એટલે એનો મતલબ કે કોરોનાની સિવિયરિટી કદાચ ઘટી ગયેલી છે અથવા તો કેસીસ જે છે એ બધા માઇલ્ડ કેસીસ વધુ છે. બટ હવે અગેન સિનેરિયો બદલાયેલો છે. લાસ્ટ ફ્યુ ડેઝની અંદર હોસ્પિટલો પાછી પેક થવા માંડી છે. નવી નવી હોસ્પિટલો અને એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એમને કોરોનામાં પાછી કન્વર્ટ કરતી થઈ ગઈ છે. જે હોસ્પિટલો છે એના બેડ્સ વધારવા માંડ્યા છે અને અત્યારે હાલની મિનિટે અમુક હોસ્પિટલોમાં જગ્યા છે, અમુક હોસ્પિટલોની અંદર એકદમ હાઉસફુલ જઈ રહેલી છે. એટલે બેઝિકલી જે પહેલાં થયેલું હતું એ જ સિનેરિયો અત્યારે છે. ફરક એટલો છે કે પહેલાં જે કેસીસ હતા, જે પહેલાં હોસ્પિટલો ભરાયેલી હતી, માઇલ્ડ કેસીસ હતી, જેને ખાલી સાદું ખગરામાં ખારાશ હોય કે સોદોડ તાવ આવતો તરત હોસ્પિટલમાં જઈને એડમિટ થતા હતા. હવે લોકોમાં અવેરનેસના લીધે માઇલ્ડ કેસીસ કરતાં સિવિયર કેસીસથી હોસ્પિટલો વધુ ભરાયેલી હોય છે કે જેના આઈસીયુની રિક્વાયરમેન્ટ વધુ આવી શકતી હોય. એટલે આના લીધે એટલું બધું કન્ફ્યુઝન લોકોમાં થઈ ગયેલું છે, કારણ કે આ જે 5-6 મહિનાની અંદર જે કોરોના એક કેર વર્તાયેલો છે અને લોકોને ક્યાંય કંઈ વસ્તુને કંઈ ખ્યાલ જ નથી આવતો કે હવે શું કરવું. હવે આ ટાઈમની અંદર આજથી લગભગ 2.5 મહિના પહેલાં અમે જ્યારે કોરોના હોમ કેર ચાલુ કરી હતી લાઇફસ્ટાઇલ વેલનેસે, ત્યારે એક ખાલી રિલેટિવનું હતું કે જેનું અમે મોનિટરિંગ કરતા હતા અને એના પછી અમને એક આઈડિયા આવ્યો કે અમે કેમ આ ના કરી શકીએ. અને એના પછી અમે જ્યારે એને પ્રોફેશનલી ચાલુ કર્યું, લગભગ મોર દેન 135 પેશન્ટ અમે ટ્રીટ કરેલા છે. એનો મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું, બની શકે બીજા કોઈ ડૉક્ટરનો બીજાના અનુભવ જુદો હોઈ શકે, પણ જે મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે એની અંદર અત્યાર સુધી જે અમે જોયેલું છે, આટલા પેશન્ટની અંદર લેસ ધેન 5% પેશન્ટને એડમિશનની જરૂર પડે છે. હવે એ 18 યર હોય કે 80 યર હોય, 18 થી 80 વર્ષના અમે પેશન્ટ ટ્રીટ કરેલા છે અને એની અંદરનો મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે લેસ ધેન 5% લોકોને એડમિશનની જરૂર પડેલી હતી. એમાં કોરોબોરબિડિટીઝ બી આવી ગઈ, ડાયાબિટીસ આવી ગયું, બ્લડ પ્રેશર આવી ગયું, હાર્ટ એટેક આવી ગયા દરેક પેશન્ટો. હા, આ બધી કન્ડિશન હોય જે રિસ્ક ફેક્ટર વધારે હોય એમાં ચાન્સીસ વધુ એડમિશન થવાના, પણ એનો મતલબ એ નથી કે એમને એડમિટ થવું જ પડે. હવે પર્સનલી મારો એક્સપિરિયન્સ કહું, જ્યારે બી કોઈ કોરોના પોઝિટિવ પેશન્ટ આવે ત્યારે સૌથી વધુ મારા માટે ડિફિકલ્ટી થતી હોય છે કે એમને એક ટાઈપનું કાઉન્સિલિંગ કરવું. કારણ કે જ્યારે બી કોઈ કોરોના પેશન્ટનો આવે એટલે મગજની અંદર એક જ આવી જાય, એ ગમે તેટલા ભલેલા કેમ ના, ગમે તે મારી લાઈનના એઝ અ ડૉક્ટર બી કેમ ના હોય, કારણ કે મેં ઘણા બધા ડૉક્ટરને બી આના અંદર કન્સલ્ટ કરેલા છે, લોકોને એક જ આવે કે કઈ જગ્યાએ એડમિટ થવું. મારે એમને સમજાવવું પડે કે તમારા પેરામીટર્સ નોર્મલ છે, તમે ગમે તે રીતે આપણે હોમ મોનિટરિંગ કરી શકીએ છીએ અને પેરામીટરમાં કંઈ ઉપર નીચે થાય ધેન વી કેન થિંક અબાઉટ એડમિશન. બટ આ વસ્તુ સમજાવવી બહુ એટલે બહુ ડિફિકલ્ટ છે અને મારી બી એક લિમિટેશન છે, કારણ કે એક લેવલથી વધુ હું કોઈને એ વસ્તુ માટે ફોર્સ ના કરી શકું. બેઝિકલી પર્સનલી હું શું જોતો હોઉં છું કોરોના પેશન્ટમાં, 3 વસ્તુ જોવાતી હોય છે. એક, ફર્સ્ટ લક્ષણો સિમ્પટોમ્સ, તાવ, શરદી, ઉધરસ, ખાંસી, છીકો. આવવા આવશે જ, જ્યાં સુધી શરીરની અંદર કોરોના વાયરસ છે ત્યાં સુધી સિમ્પટોમ્સ આવશે જ. એ બની શકે ફર્સ્ટ ડેથી લઈને 10 ડેઝ સુધી આવી શકે, પણ એ કંટ્રોલમાં થાય છે કે નહીં મેડિસિનથી એ ઇમ્પોર્ટન્ટ છે. એ મેડિસિન ઓરલ મેડિસિન હોય કે ઇન્જેક્ટેબલ મેડિસિન હોય. એટલે પહેલાં લક્ષણો, જે તમારા લક્ષણો કંટ્રોલમાં થતા હોય તો એક ફર્સ્ટ પેરામીટર કંટ્રોલમાં કહેવાય. સેકન્ડ, સિટી સ્કેન. સિટી સ્કેનની અંદર કેટલો સ્કોર છે, કેટલો પાર્ટ ઇન્વોલ્વ છે, એના ઉપરથી ક્લિનિકલ કન્ડિશન સાથે જોડે કોરિલેટ કરીને સિટી સ્કેનને આપણે એક બીજા પેરામીટર તરીકે લઈ શકીએ. જો ડેમેજ બહુ વધુ હોય સિટી સ્કેનમાં દેખાતું હોય અને કોમોર્બિડિટીઝ વધુ હોય તો ડેફિનેટલી વી કેન એડવાઇઝ ફોર ધ એડમિશન. પણ ડેમેજ એટલું વધુ નથી અને લક્ષણો નથી, કોમોર્બિડિટીઝ એટલી બધી નથી, તો ગમે તે પેશન્ટ અગેઇન 75 યર એજ બી ઘરે બેઠા ટ્રીટ થઈ શકે છે, જો એમના સિટી સ્કેન કે જે લક્ષણો એટલા નથી. અને લાસ્ટ પેરામીટર છે બ્લડ રિપોર્ટ. બ્લડ રિપોર્ટમાં અલગ અલગ વસ્તુ જોતા હોઈએ છીએ અમે, સીબીસી જોતા હોય છે, ડી ડાયમંડ જોતા હોય છે, ફેરિટીન જોતા હોય છે, અલગ અલગ રિપોર્ટ જે ડૉક્ટરના જજમેન્ટ પ્રમાણે કરાવતા હોઈએ છીએ. અને એ વસ્તુ જો મોનિટરિંગ જો બરાબર રીતે થાય, અમે દર 3rd દિવસે અમે એડવાઇઝ કરતા હોય અને એ પેરામીટર્સ બધા નોર્મલ રેન્જમાં હોતા હોય તો પછી મોટે ભાગે પેશન્ટને દાખલ થવાની જરૂર પડતી નથી. હવે લોકો છતાં બી કહે છે ભાઈ સ્ટીરોઇડ આપી દો, મને ફેબીફ્લુ આપેલી છે, આઇવરમેક્ટિન આપેલી છે, હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપેલી છે. એઝ સચ આજની મિનિટની ગાઈડલાઇન પ્રમાણે ઓરલ મેડિકેશનનો બહુ રોલ નથી. એ સ્ટીરોઇડ હોય, આઇવરમેક્ટિન હોય, હાઇડ્રોક્સીક્લોરોક્વિન હોય, ફેબીફ્લુ હોય, ગાઈડલાઇન પ્રમાણે અત્યારે 2 જ વસ્તુ અત્યારે એપ્રૂવડ છે. એક રેમડેસિવીર અને બીજું છે ઇન્જેક્શન સ્ટીરોઇડ, એ બી સિવિયર કન્ડિશનમાં. સ્ટીરોઇડ સિવિયર કન્ડિશનમાં, રેમડેસિવીર તમે પ્રાઇમરી સ્ટેજ ઉપર આપી શકો, પણ એ બધી બી જો અને તો વારી વાતો છે. બાકી હાઇડ્રોક્સીક્લોરોક્વિન મેં આજ સુધી મારા કોઈ પેશન્ટને આપેલી નથી, મેં ફેબીફ્લુ મારા કોઈ પેશન્ટને આપેલી નથી, અને છતાં બી એ બધાને રિકવરી રેટ સારું છે.
अगेन आ मारो पर्सनल एक्सपीरियंस है, बनी सके कोई डॉक्टर नो बीजा एक्सपीरियंस अलग हो सके, पर मारा माटे अथवा तो मैं खुद हाइड्रोक्सी क्लोरोक्विन लीधेली नहीं, एटले लोको मा हवे जे रीते बधानो भय फैलायेलो छे एमां एडमिशन 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 थी तमे हॉस्पिटल में जईने आज वस्तु आपवानी छे जे घरे होम ट्रीटमेंट उपर आपता होय छे। एडमिशन ने दवा करता मॉनिटरिंग मोस्ट इम्पोर्टंट छे। हूँ मारा पेशेंट ने कहते हो छू कि एवरी थ्री अवरली मने अमने डेटा मने पर्सनली मोकले, जेने अमे रिव्यू करी एमां डेटा में क्या कंईक ऊपर नीचे लागे तो तरत ज अमे एडमिशन नी एडवाइस आपता होय। जो डेटा बधा डेटा में शू होय पल्स बीपी ऑक्सिजन टेम्परेचर अने बीजी कोई कम्प्लेन, हवे आ वस्तु जो तमे 7-8 दिवस सुधी बराबर प्रोपरली मैनेज करी शको, तमारा सीटी स्केन बराबर आवतो होय अने तमारा ब्लड रिपोर्ट बराबर आवता होय तो नहीवत 0.5% करता भी ओछी शक्यता छे के तमने सडनली कई थई शके, अने ए सडनली कई थई शके तो हॉस्पिटल में भी थवानुं छे, एनाथी तमे कई बची नथी शकवाना। सो बेसिकली एक मन में हाउ, कारण के हवे एवो पीरियड आव्यो छे के वी आर गोइंग फॉर द हर्ड इम्युनिटी, कोई ज माणस भाग्य से कि जे आमांथी कदाच बची सकशे, एटले हवे स्वीकारीने चालवानुं छे। हॉस्पिटल्स में एटली कोई ताकत नथी के तमने ए लोको तमने ए जग्या आपी सके, अनलेस के बाबा रामदेव जेवी कोई कोरोनिल वाली जे दवाओ लायेला हता अने पोतानी हॉस्पिटलो ऊभी करे जे तो पछी बराबर छे, बाकी कोईनी ताकत नथी के हवे एटली बधी जग्याओ आपणे करी शकीए। हॉस्पिटल्स थाकेली छे, डॉक्टरो थाकेला छे, एटली बधी आपणी जोडे इन्फ्रास्ट्रक्चर नथी। होम ट्रीटमेंट इज अ मस्ट, गवर्मेंटे भी आने प्रमोट करवू पड़े राधर देन કે બહુ એકદમ પેનિક થઈ અને લોકોને હોસ્પિટલ તરફ દોડાવવા કરતાં એક એવી ગાઈડલાઈન આપવી પડે જેના લીધે હું તો કરું છું પણ ઘણા બધા ડોક્ટર્સ આ વસ્તુ હોમ ટ્રીટમેન્ટ ઉપર આવે અને લોકોની અંદર એક અવેરનેસ લાવે। હવે બીજો મારો એક મેઇન જે રૂટીનની ડે ટુ ડેની અંદર ફેસ કરવું પડતું હોય છે કે પેશન્ટ હોય એને કાઉન્સેલિંગ કરતાં બીજા 10 જણાને એડવાઇઝ આપીને કે આનું આ થઈ ગયું હતું આનું આ થઈ ગયું હતું એટલે એડમિટ થઈ જ જાઓ, બટ એ નથી સમજતા કે જે આ નોન મેડિકલ્સ, તમે કોઈની બી વાત માન્યા કરતાં તમે કોઈ મેડિકલ ડૉક્ટરની વાત માનો, મતલબ કે સી હું કદાચ ખોટો હોઈ શકું મારો પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે, કારણ કે મેં જે જોયું છે એ પ્રમાણે હું કરી શકું, પણ બીજા જેને કોરોનાની ટ્રીટમેન્ટ કરી છે એને તમે એડવાઇઝ લો રાધર દેન કે તમારી ફ્લેટની નીચે કોઈ રહે છે અથવા તો તમારા સોસાયટીમાં અથવા તો કોઈ તમારા કાકાના છોકરાએ કંઈ કીધેલું છે, બરાબર, એટલે એ રીતે તમે કરશો તો આ વસ્તુમાંથી બહાર આવી શકો। તમને સાચા ગાઈડન્સની જરૂર છે, નહીં કે હોસ્પિટલાઇઝેશન, હોસ્પિટલમાં જઈને જ જો બધા બચી જતા હોય તો આટલો બધો મોર્ટાલિટી રેટ ના હોત, એટલે ક્યારે એડમિટ થવું એ ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે ડાયરેક્ટ એડમિટ થવું। આઈ થિંક ઘણા બધા ડાઉટ્સ મેં આમાં ક્લિયર કરેલા છે, છતાં બી કંઈ ક્વેશ્ચન હોય તમે ગમે ત્યારે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો। લોકોમાં અવેરનેસ લાવવા માટે બી આ વિડીયો શેર કરો તો ઘણા લોકોમાં અવેરનેસ આવશે। મારો એક વિડીયો હતો જે 1.5 લાખ લોકો સુધી હવે પહોંચવાની તૈયારીમાં છે, એટલે એક અવેરનેસ લોકોને બી સાચું અવેરનેસ જોતી હોય છે, હું કહું છું એ સાચું માનવાની જરૂર નથી, બટ બીઈંગ અ ડોક્ટર બીઈંગ ટ્રીટિંગ લાઈક મોર દેન 135 પેશન્ટ ઇન કોરોના, મને થોડો જે મારી સેન્સ છે એ પ્રમાણે હું તમને કહું છું, હું કદાચ ખોટો ક્યાંય હોઉં તો આઈ કે મતલબ કે તમે મને કરેક્ટ કરી શકો। થેન્ક યુ સો મચ।